हेलो दीकरा, नमस्ते, गुड मॉर्निंग, जय श्री कृष्ण। चालू राजू सर, आजना लेक्चर में आप सबनु हार्दिक स्वागत करूँ छू। दीकरा, अत्यारे आपणे करंटली चैप्टर नंबर 16 रोजिंदा जीवन में रसायण विज्ञान केमिस्ट्री एवरीडे लाइफ नो अभ्यास करीए छे, जेनी अंदर लास्ट लेक्चर में आपणे थोड़ुक इंट्रोडक्शन पार्ट जोयुं हतुं। जे औषधो एटले के मेडिसिन नी हिस्ट्री थोड़ी जोई हती, पोल एहरली छे कई रीते औषधोनी रचना करी, केवी रीते एना विशे माहिती आपी, कीमोथेरापी केने कहेवाय एना विशे चर्चा करी गया, अने औषधोनुं वर्गीकरण करी गया। अने हवे ए मुद्दा उपर आवीने उभा था के कोई पण जे ड्रग होय छे, औषध होय छे, ए बॉडीनी अंदर कोई पण जीवंत प्रणालीनी अंदर कई रीते कार्य करे छे, मेकेनिज्म शुं होय। એટલે આજની તારીખમાં, આજના લેક્ચરમાં આપણે એનું મિકેનિઝમ જોશું કે બોડીની અંદર કઈ રીતે કાર્ય થાય। મેઇનલી દીકરાઓ, આપણા શરીરમાં જે બાયોમોલિક્યુલ્સ રચાતા હોય છે, લાઈક ડીએનએ, આરએનએ, જેને ન્યુક્લિક એસિડ્સ કહીએ, કાર્બોહાઈડ્રેટ્સ છે, લિપિડ્સ છે, પ્રોટીન્સ છે, વિટામિન્સ છે, આ જે બાયોમોલિક્યુલ્સ છે, એ બાયોમોલિક્યુલ્સ બોડીમાં શું કામ કરે? દીકરાઓ, પ્રોટીન છે એ જીવનને ટકાવી રાખવા માટેની જરૂરી પ્રાથમિક જરૂરિયાત ધરાવતો એક ઘટક છે પ્રોટીન। તો પ્રોટીન બોડીમાં શું કરે? આપ સૌ જાણો છો કે શરીરમાં થતી જૈવ રાસાયણિક ક્રિયાઓને જાળવી રાખવા, યોગ્ય સમયાંતરે યોગ્ય જૈવ રાસાયણિક ક્રિયાઓ પ્રવર્તમાન રહે, જેથી આપણું શરીર ટકી રહે, આપણે જીવી શકીએ, એના માટે પ્રોટીન જવાબદાર છે। કેમ કે પ્રોટીન છે એ પોતે ઉત્સેચકીય ક્રિયાવિધિ દર્શાવે, ઉત્સેચક તરીકે ઓલમોસ્ટ કામ કરે છે। જ્યારે લિપિડ્સ છે અને ઓલમોસ્ટ કાર્બોહાઈડ્રેટ છે, એ કોષની દિવાલોમાં ઓલમોસ્ટ પ્રેઝન્ટ હોય છે। આ ઉપરાંત કાર્બોહાઈડ્રેટ્સના વિઘટનથી આપણે ઉર્જા મળે છે, જે એડીપીને એટીપીમાં કન્વર્ટ કરે, ગ્લુકોઝમાંથી આપણને એનર્જી મળે છે। નેક્સ્ટ, એના પછી ન્યુક્લિક એસિડની વાત કરી તો ડીએનએ અને આરએનએ છે, એ જનીનિક સંકેતોને આગળ ને આગળ વધારવાનું, જનીનિક સંકેતો ધરાવે છે, જે આવનારી પેઢીમાં દરેકે દરેક વ્યક્તિના જે લક્ષણો હોય છે, લક્ષણોને જાળવી રાખવાનું કામ કરે છે। વિટામિન્સ છે, એ વિટામિન્સ ઓલમોસ્ટ આપણે બહારથી ડાયટ સ્વરૂપે ઓરલી લેતા હોય છે, જે આપણી બોડીમાં બધા વિટામિન્સ બનતા નથી। વિટામિન ડી છે, સૂર્યપ્રકાશની હાજરીમાં ડેવલપ થાય છે, સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં પણ વિટામિન ડી નહીં મળે। રેડી? તો વિટામિન્સ છે એ આપણી બોડીમાં સહકારક તરીકે વર્તે છે, મતલબ ઉત્સેચકીય ક્રિયાવિધિને વેગમાં વધારો કરવા માટે વપરાય છે, જેને આપણે કહેવાય ને કે સહ ઉદ્દીપક, બરાબર? એવી જ રીતે એ સહકારક તરીકે વર્તે છે। કેવી રીતે વર્તે છે, શું કાર્ય છે, યોગ્ય સમયે વિટામિન્સમાં જોઈ લેશું બાયોમોલેક્યુલ્સ ચેપ્ટરમાં। અત્યારે આપણે મેઇનલી ડિસ્કશન એ કરવાનું છે કે બોડીમાં રહેલા પ્રત્યેક બાયોમોલેક્યુલ્સ એ શરીરની જૈવ રાસાયણિક ક્રિયાઓ માટે, જુદા જુદા કાર્યો માટે જવાબદાર હોય છે। એમાં જે પ્રોટીન છે, એ પ્રોટીન ઉત્સેચકીય કાર્ય કરે છે, જે ઓલમોસ્ટ બોડીમાં રિસેપ્ટર તરીકે કાર્ય કરે છે। રિસેપ્ટર એટલે કે ગ્રાહી પદાર્થ તરીકે કાર્ય કરે છે। તો ભાઈ, આ ગ્રાહી પદાર્થ કેને કહેવાય, ઉત્સેચક કેને કહેવાય? પ્રોટીન છે એ ઉત્સેચક તરીકે પણ વર્તી શકે, પ્રોટીન છે એ ગ્રાહી પદાર્થ તરીકે પણ વર્તી શકે। તો ઉત્સેચક શું છે અને ગ્રાહી પદાર્થ શું છે, એના વિશે ચર્ચા કરીએ। પછી એ ઔષધની ગ્રાહી પદાર્થ સાથે કે ઔષધની ઉત્સેચક સાથે કયા પ્રકારની ક્રિયાવિધિ છે એ જોશું। કોઈ પણ નિર્જીવ પ્રક્રિયા હોય, મતલબ જીવંત પ્રણાલીમાં થતી ન હોય એવી પ્રક્રિયા, એવી પ્રક્રિયાઓમાં પ્રક્રિયાનો વેગ વધારવા માટે આપણે ઉદ્દીપક વાપરીએ છીએ। પરંતુ જીવંત પ્રણાલીઓમાં થતી જે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ છે, એ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓનો વેગ વધારવા માટે, જૈવ રાસાયણિક પ્રક્રિયાઓને મેઇન્ટેન કરવા માટે જે જૈવિક ઉદ્દીપક વપરાય તેને ઉત્સેચક કહેવાય। ઓલમોસ્ટ પ્રોટીન પદાર્થો ઉત્સેચક તરીકે કાર્ય કરે, જે પ્રક્રિયાઓના, શરીરમાં થતી જૈવ રાસાયણિક ક્રિયાઓના વેગને વધારવા, મેઇન્ટેન રાખવા માટે અને શરીરમાં થતી પ્રત્યેક જૈવ રાસાયણિક ક્રિયાઓને જાળવી રાખવા માટે મદદરૂપ થાય। પ્રોટીનની ડેફિશિયન્સી સર્જે, પ્રોટીનની ઉણપ સર્જાય તો શરીરમાં થતી જૈવ રાસાયણિક ક્રિયાઓ ખોરવાઈ જાય, તો એને અનુસંધાને રોગો થાય। રેડી? તો ઉત્સેચક કેને કહેવાય? શરીરમાં જૈવ રાસાયણિક ઉદ્દીપક તરીકેની ભૂમિકા ભજવતા પ્રોટીન સંયોજનોને ઉત્સેચક કહેવાય। બીજી વસ્તુ, આ જ પ્રોટીન છે એક ઉત્સેચક તરીકે કાર્ય કરશે, જે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓના વેગમાં વધારો કરશે, એક આ કામ। બીજું, પ્રોટીનનું કાર્ય એવું છે કે તે ગ્રાહી પદાર્થ તરીકે વર્તી શકે। ગ્રાહી પદાર્થ શું કરે? તો કે પ્રોટીન છે એ એસ્પેશિયલી પ્રત્યાયનની ક્રિયામાં, શરીરમાં થતી પ્રત્યાયનની ક્રિયામાં મદદરૂપ થાય, અને એ પ્રત્યાયનની ક્રિયા માટે પોતે એક ગ્રાહી પદાર્થ તરીકે વર્તે। પણ આ ગ્રાહી પદાર્થ છે શું? તો કે પ્રોટીન ગ્રાહી પદાર્થો એવા પદાર્થો છે, એટલે કે ગ્રાહી પદાર્થ એવો પદાર્થ છે કે જે શરીરમાં કોમ્યુનિકેશનની ક્રિયા આગળ વધારે,
કોમ્યુનિકેશનની ક્રિયા મતલબ કે આપણા શરીરમાં જઠરમાં HCl હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ કરાવવો છે તો પહેલા જઠરના જે કોષો છે સપાટી પરના કોષો છે કોષોને એક મેસેજ પાસ કરવો પડશે કોમ્યુનિકેશન કરી અને તેમને એક મેસેજ કન્વે કરવો પડશે કે ભાઈ તમે હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ કરો ખોરાકને પચાવવા માટે અને એ મેસેજ કન્વે કરવા માટે મેસેન્જર તરીકે આવશે હિસ્ટેમાઇન અને હિસ્ટેમાઇન એ જઠરના જે કોષની દિવાલ છે કોષની દિવાલ ઉપર હિસ્ટેમાઇન છે એ બેસી અને પ્રોટીન ગ્રાહી પદાર્થ તરીકે વર્તે અને પ્રોટીન છે એ મેસેજ પાસ કરશે અને હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ કરવા માટેનો મેસેજ કન્વે કરશે અને હાઇડ્રોક્લોરિક એસિડ જઠરમાં સ્ત્રાવ થશે મુદ્દો એ છે કે કોઈ પણ ક્રિયા થવા માટે કોઈ પણ જૈવિક સંયોજનો ઉત્પન્ન કરવા માટે કે કોઈ રાસાયણિક જૈવ રાસાયણિક ક્રિયા કરવા માટે નો એક મેસેજ કન્વે કરવા માટે ગ્રાહી પદાર્થ તરીકે કોણ વપરાય છે પ્રોટીન એનું એક એક્ઝામ્પલ આપું દાખલા તરીકે મારી પાસે એક કોષની દિવાલ છે અને આ કોષની દિવાલ ઉપર આ એક પ્રોટીન ઘટક છે આ કોષ દિવાલ છે અને આ પ્રોટીન ઘટક છે આવું છે હવે આ પ્રોટીન ઘટક છે માની લો કે મારી પાસે કોઈ અહીંયા ધ્રુવીય અણુઓ છે આ ધ્રુવીય અણુ પોલાર અણુઓ છે આ પોલાર અણુઓને મારે આ કોષની બહાર કાઢવા છે કોષની બહાર પોલાર અણુઓને કાઢવા છે એસ્પેશિયલી સોડિયમ પોટેશિયમ પંપમાં પછી ચેતાકોષોમાં એસિટોકોલાઇનનું વહન કરવા માટે એકમાંથી બીજા ચેતાકોષ બીજા કોષમાંથી ત્રીજા ચેતાકોષમાં જે ઉર્મી વેગોનું વહન કરવા માટેની બધી ક્રિયાઓ છે એની અંદર ગ્રાહી પદાર્થોનું બહુ ઇમ્પોર્ટન્ટ વધારે હોય છે ગ્રાહી પદાર્થો એટલે આ પોતે પ્રોટીન ગ્રાહી પદાર્થ તરીકે કામ કરશે જેને ઇંગ્લિશમાં રિસેપ્ટર કહેવાય તો કે સર આ શું કરશે તો કે આપણે આ જે ધ્રુવીય પદાર્થો છે આ ધ્રુવીય પદાર્થોને આપણે બહાર કાઢવા છે તો એમનામ ઓટોમેટિકલી બહાર નહીં નીકળે આ કોષમાંથી બહાર નહીં નીકળે તો તમારે આ કોષમાં એક મેસેજ કન્વે કરવો પડશે મેસેજ પાસ કરવો પડશે કે ભાઈ આ ધ્રુવીય અણુઓને બહાર કોષની બહાર કાઢવાના છે એવો મેસેજ કન્વે કરવો પડશે ને એના માટે કોઈ એક મેસેન્જર આવશે એ મેસેન્જર આવશે એ મેસેન્જર એક ચોક્કસ આકાર ધરાવતો હોય દાખલા તરીકે બે ટાઈપના મેસેન્જર છે જેમના આકાર છે પણ આ ગ્રાહી પદાર્થ ઉપર એક સક્રિય સ્થાન હોય જેને સક્રિય સ્થાન એક્ટિવ સાઇટ કહેવાય અહીંયા એવો જ મેસેજ કન્વે થશે કે જે આ મેસેન્જર મેસેજ પાસ કરશે કેમ કે આ પદાર્થ આ મેસેન્જર આના સ્થાન ઉપર બંધ બેસતો આવશે નહીં મતલબ આ જે મેસેન્જર છે એ આ સક્રિય સ્થાન ઉપર બંધ બેસતો સ્થગિત થઈ અને અહીંયા બેસી જશે એટલે હવે કેવું થશે અંદર મેસેજ કન્વે થશે એટલે પ્રોટીન છે જે ગ્રાહી પદાર્થ છે રિસેપ્ટર છે એ શું કરશે આના દ્વારા મેસેન્જર દ્વારા મેસેજ મળશે કે ધ્રુવીય પદાર્થોને ધ્રુવીય અણુઓને બહાર કાઢો એટલે અહીંયાથી કોમ્યુનિકેશન થશે અને ધ્રુવીય અણુઓ કોષની બહાર નીકળી શકે એમને ન નીકળે પહેલાં એને તમારે મેસેજ કન્વે કરવો પડશે સંકેત દેવા પડશે આ ઘટનાને કહેવાય પ્રત્યાયનની ક્રિયા અને કોઈ પણ કોષમાં પ્રત્યાયનની ક્રિયા માટે જવાબદાર ગ્રાહી પદાર્થો હોય જે પ્રોટીન હોય છે આ ગ્રાહી પદાર્થો ઉપર મેસેન્જર આવે અને ગ્રાહી પદાર્થો ઉપર બેસે અને મેસેજ કન્વે કરે કોઈ પણ જૈવ રાસાયણિક ક્રિયા થવા માટે કે કોઈ પણ સંયોજનોના નિર્માણ માટે કે દ્રવ્યના નિર્માણ માટે તો એનો મતલબ એમ કે આ જ ગ્રાહી આ દાખલા તરીકે જો આ હિસ્ટેમાઇન હોય હિસ્ટેમાઇન હોય તો આ જઠરના કોષો જઠરની દિવાલના કોષો હોય અને આ ગ્રાહી પદાર્થ ઉપર હિસ્ટેમાઇન બેસી અને અંદરથી એ અંદર મેસેજ કન્વે કરશે કે તમે હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ કરો એટલે અહીંયા જઠરની દિવાલમાંથી હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ થશે અને જે ખોરાકને પચાવવામાં મદદરૂપ થશે મતલબ બોડીમાં હિસ્ટેમાઇનની અવેલેબિલિટી જરૂરી છે પણ વધારે નહીં જો હિસ્ટેમાઇન વધી જશે તો વધારે ને વધારે મેસેજ કન્વે થશે જેટલું વધુ ને વધુ મેસેજ કન્વે થશે કે એસિડ બનાવો એસિડ બનાવો એસિડ બનાવો તો જો શરીરમાં હિસ્ટેમાઇન વધી જશે તો આ હિસ્ટેમાઇન અહીંયા ગ્રાહી પદાર્થો ઉપર બેસે પ્રોટીનને એ ભાન નથી પડતી કે હવે HCl છે એ વધારે થઈ ગયું હોય તો હવે મેસેજ કન્વે ના કરીએ એવી ભાન નહીં પડે એ તો એની સક્રિય સ્થાન ઉપર એક્ટિવ સાઇટ જેને કહેવાય કે જ્યાં આ ગ્રાહી પદાર્થ સ્થગિત થાય છે તે સ્થાનને એટલે કે જે આ સ્થાન છે આ સ્થાનને એક્ટિવ સાઇટ કહેવાય એક્ટિવ સાઇટ ઉપર જેવો ગ્રાહી પદાર્થ ઉપર આ મેસેન્જર બેસશે ત્યારે તરત જ મેસેજ કન્વે થશે અને હાઇડ્રોક્લોરિક એસિડ છે જઠરની દિવાલમાંથી સ્ત્રાવ પામશે પણ જો
વધારે જથ્થામાં ઉત્પન્ન થશે તો એસિડિટીનું નિર્માણ થાય. તો એસિડિટીને કંટ્રોલમાં કરવા માટે આ હિસ્ટેમાઇનને કંટ્રોલમાં કરવો પડે. મતલબ હિસ્ટેમાઇનનું યોગ્ય પ્રમાણ જરૂરી છે. જો પ્રમાણ વધી જશે તો એને આડઅસર વધશે, શરીરમાં એસિડનું પ્રમાણ વધી જશે, એસિડિટી વધશે, એસિડિટી વધશે તો જે છાતીમાં બળતરા થશે હજી વધી જશે, તો આંતરડાની અંદર ચાંદા પડે અને કેન્સર થવાની પણ શક્યતા રહે. એટલે આને કંટ્રોલમાં કરવા માટે કેવી ઔષધ વાપરી, ઔષધ એની અંદર કયું કાર્ય કરશે એના વિશે ચર્ચા કરીએ. રેડી? તો સૌથી પહેલા આપણે કહીએ ગ્રાહી પદાર્થ. તો કે જે પ્રોટીન સંયોજનો શરીરમાં પ્રત્યાયન તંત્ર માટે નિર્ણાયક હોય તેને ગ્રાહી પદાર્થ કહેવાય. એટલે આ રીસેપ્ટર છે. અમુક પ્રોટીન ઉત્સેચક તરીકે વર્તે. ઉત્સેચક તરીકે મતલબ કે કોઈ એવી જૈવ રાસાયણિક ક્રિયા છે એ રાસાયણિક ક્રિયા થવા માટે અથવા તો પ્રક્રિયાનો વેગ વધારવા માટે એ ઉત્સેચક તરીકે પ્રોટીન વર્તશે. એટલે આપણે એકી સાથે બે કાર્ય જોવાના છે. એક, ઔષધ અને પ્રોટીન જ્યારે ઉત્સેચક તરીકે વર્તતો હોય ત્યારે એ ઔષધ અને ઉત્સેચક વચ્ચેનું કાર્ય, એકી કોન્સેપ્ટ. અને બીજો કોન્સેપ્ટ જોવાનો છે કે જ્યારે પ્રોટીન ગ્રાહી પદાર્થ તરીકે વર્તતો હોય એટલે કે હિસ્ટેમાઇનને કંટ્રોલમાં કરવો છે ત્યારે ઔષધ અને આ ગ્રાહી પદાર્થ વચ્ચે કયો કાર્ય થશે, એ આ બે પોઈન્ટ્સ જોવાના છે. એક, પ્રોટીન જ્યારે ઉત્સેચક તરીકે વર્તતો હશે ત્યારે ઉત્સેચક અને ઔષધ વચ્ચે થતી ક્રિયાવિધિ. બીજું, જ્યારે પ્રોટીન છે ગ્રાહી પદાર્થ તરીકે વર્તતો હશે ત્યારે ઔષધ અને ગ્રાહી પદાર્થ વચ્ચે થતી ક્રિયા. આ બે મુદ્દાઓને આજે આપણે જોવાના છે. સૌથી પહેલા એના માટે આપણે એક વસ્તુ ક્લિયર હોવી જોઈએ કે ઉત્સેચક કેને કહેવાય, ગ્રાહી પદાર્થ કેને કહેવાય. ઉત્સેચક રાસાયણિક પ્રક્રિયાના વેગમાં વધારો કરશે અને ગ્રાહી પદાર્થ એ રાસાયણિક પ્રક્રિયા થવા માટેનો જે મેસેજ કન્વે કરવાનો હોય એ મેસેજને કન્વે કરવા માટે એક રિસેપ્ટર તરીકે વર્તશે. જે મેસેન્જર આવશે અને મેસેજને નીચે સુધી પહોંચાડવા માટે અહીંયા આ એક એવો પદાર્થ છે કે જ્યાં ગ્રાહી પદાર્થ બેસી અને મેસેજ કન્વે કરે છે. કોઈ અન્ય જગ્યાએ આ ગ્રાહી પદાર્થ બેસી મેસેજ નહીં કન્વે કરી શકે, માત્ર આ સ્થાને મેસેન્જર છે એ કન્વે કરશે મેસેજ. એટલે કન્વે એટલે વહન કરશે, મેસેજનું પ્રત્યાયનની ક્રિયા કરશે. તો મેસેન્જર જે સ્થાને બેસી અને પ્રત્યાયનની ક્રિયા કરે તેને ગ્રાહી પદાર્થ કહેવાય, એ પણ પ્રોટીન હોય. તો જે પ્રોટીન સંયોજનો શરીરમાં પ્રત્યાયન તંત્ર માટે નિર્ણાયક હોય તેને ગ્રાહી પદાર્થ કહેવાય. પ્રત્યાયન ક્રિયા દ્વારા આવા વાહક પ્રોટીન ધ્રુવીય અણુને કોષરસ પટલમાંથી બહાર પસાર થવા દે છે. રેડી? બૃહદણુઓ, જો તમને પહેલા કીધું પ્રોટીન છે, લિપિડ છે, કાર્બોહાઇડ્રેટ છે, ન્યુક્લિક એસિડ છે, આ બધા બૃહદણુઓ છે બોડીમાં, જેમાં પ્રોટીન છે મોટાભાગે ઉત્સેચકીય ક્રિયાવિધિ માટે જવાબદાર છે અને ગ્રાહી પદાર્થો તરીકે વર્તે. લિપિડ અને કાર્બોહાઇડ્રેટ્સ કોષના ત્વચાના બંધારણના ભાગ સ્વરૂપે હોય છે અને ઇવન કાર્બોહાઇડ્રેટ છે એ એનર્જી માટે પણ જવાબદાર છે અને ન્યુક્લિક એસિડ છે જનનીક સંકેતો માટે જવાબદાર છે. તો ચાલો દીકરા હવે આપણે કાર્ય કરીએ. ઉત્સેચક અને ઔષધ વચ્ચેની આંતરક્રિયા શું છે તેના વિશે ચર્ચા કરીએ. ચાલો દીકરાઓ હવે આપણે જોઈએ ઉત્સેચકીય પ્રક્રિયાઓમાં ઔષધો શું કાર્ય કરે. સૌથી પહેલા ઉત્સેચકનું કાર્ય લઈએ. દાખલા તરીકે દીકરાઓ, મારી પાસે કોઈ એક પ્રક્રિયા છે, જૈવ રાસાયણિક પ્રક્રિયાની વાત કરું તો જૈવ રાસાયણિક પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં મારી પાસે કોઈ એક પ્રક્રિયક છે જેને હું કહી દઉં આર, અને એમાંથી મારે જૈવ રાસાયણિક ક્રિયા જે શરીરમાં થાય છે એમાં શરીરમાં જૈવ રાસાયણિક ક્રિયા જરૂરી હોય છે, પણ પ્રત્યેકે પ્રત્યેક જૈવ રાસાયણિક ક્રિયા શરીરમાં યોગ્ય માત્રામાં જરૂરી હોય છે. એ જૈવ રાસાયણિક પ્રક્રિયા જેટલી જરૂર છે એના કરતાં ઓછી માત્રામાં શરીરમાં થાય તો પણ આપણને રોગ થાય, બીમાર પડીએ, અને એ જૈવ રાસાયણિક પ્રક્રિયા જેટલી જરૂર છે એના કરતાં પણ વધુ માત્રામાં થશે તો પણ આપણે બીમાર પડશું. એટલે શરીરમાં થતી પ્રત્યેક જૈવ રાસાયણિક ક્રિયાઓનું યોગ્ય પ્રમાણ જળવાઈ રહેવું જોઈએ અને નેચરલી એ પ્રોટીન પદાર્થો ઉત્સેચકીય કાર્ય કરી અને કુદરતી રીતે જળવાઈ રહે છે. પરંતુ હાલમાં આપણી ખોરાક એવી હોય, વાતાવરણની આસપાસ વાતાવરણનું ચેન્જ થવું, એક ઋતુમાંથી બીજી ઋતુ આવતી હોય, અથવા બહાર આપણે જ્યારે કોઈ બહાર જમવા ગયા હોય ત્યારે કોઈ એવું ફૂડ ખવાઈ ગયું હોય, કે ટૂંકમાં તમારી રૂટીન લાઈફથી થોડોક અલગ ચેન્જ આવે બોડીમાં, ત્યારે આવી જૈવ રાસાયણિક ક્રિયાઓમાં જેને કહેવાય ખલેલ પહોંચવાની શક્યતાઓ વધી જાય અને ત્યારે કંઈક આવા ખેલ થશે, બરાબર, કે જેને કારણે આપણા શરીરમાં માંદગી આવે અને ત્યારે એને કંટ્રોલમાં શું કરવું એ આપણે કેમ કરવું આપણે ચર્ચા કરીએ. પણ સૌ પ્રથમ આપણે એક વાત કરીએ કે આપણા શરીરમાં થતી એક જૈવ રાસાયણિક પ્રક્રિયા છે જેમાં પ્રક્રિયક છે આર અને જરૂરી નિપજ બને છે પી. પરંતુ આ પ્રક્રિયા માટે યોગ્ય ઝડપ સાથે પ્રક્રિયા થાય એના માટે યોગ્ય એન્ઝાઇમ એટલે કે ઉત્સેચક વપરાતો હોય છે. માની લ્યો કે મારી પાસે આ જે ઉત્સેચક છે એ ઉત્સેચકનો આકાર કંઈક આવો છે. ખાસ જોજો, ઉત્સેચકનો આકાર આવો છે, જેને આપણે કહીએ એન્ઝાઇમ ઈ. હવે
आ उत्सेचकना आकारने अनुसंधाने मानो के नीचो आपणे एक विशिष्ट आकार लईए के उत्सेचक छे ए उत्सेचकनो आकार आवो छे। चलो आवो आकार छे उत्सेचकनो अने मारी पासे प्रक्रियक छे ए प्रक्रियक कंईक आवा छे जुदा जुदा प्रकारना प्रक्रियको छे जेनो शेप कंईक आवो छे। एक आ प्रक्रियक आ छे बीजो प्रक्रियक आवो छे। હવે આ બે પ્રક્રિયકો છે જૈવ રાસાયણિક ક્રિયા માની લઈએ કે કોઈ એક અલગ પ્રકારની જૈવ રાસાયણિક ક્રિયા આ પ્રક્રિયક દ્વારા થાય છે અને આ પ્રક્રિયક દ્વારા એક જૈવ રાસાયણિક ક્રિયા થાય છે તો આ ઉત્સેચક આ બે પૈકી કયા પ્રક્રિયક માટે યોગ્ય રહેશે તો સાંભળજો પ્રત્યેક શરીરમાં થતી પ્રત્યેક જૈવ રાસાયણિક ક્રિયા કોઈ એક જ પ્રકારના ઉત્સેચકથી ના થાય प्रत्येक जैव रासायनिक क्रिया माटे वपराता उत्सेचक जुदा जुदा होय उद्दीपकनी जेम उत्सेचक पण विशिष्ट होय कोई एक प्रक्रिया माटे वपराता उत्सेचक बीजी प्रक्रिया मां ना वपराय शुं कामे कारण छे के जेवो प्रक्रियकनो आकार होय ने પ્રક્રિયકનો આકાર હોય ને તેના માટે વપરાતા જે પ્રોટીન ઉત્સેચકો હોય ને એના ઉપર એક સક્રિય સ્થાન હોય આને કહેવાય એક્ટિવ સાઇટ એક્ટિવ સાઇટ સક્રિય સ્થાન આ સક્રિય સ્થાનનો આકાર એ પ્રક્રિયકના આકારને એક્ઝેક્ટલી પ્રેરિત બંધ બેસતો હોય મતલબ આ આકાર ઉપર બીજા કોઈ આકારનો પ્રક્રિયક એડજસ્ટ ન થઈ શકે તો હવે શું થશે કે આ પ્રક્રિયકના ઘટકો જેને આપણે સબસ્ટ્રેટ કહીએ સબસ્ટ્રેટ એટલે પ્રક્રિયાર્થી આ પ્રક્રિયાર્થી ઉત્સેચક સાથે પ્રક્રિયા કરશે અને અહીંયા એક મધ્યસ્થી નિપજ મળે આ બનશે ઈ એસ ઉત્સેચકીય પ્રક્રિયાર્થી સંકુલ પણ કઈ રીતે ઉત્સેચકીય પ્રક્રિયાથી સંકુલ બન્યું એની ચર્ચા કરીએ અહીંયા આ પ્રક્રિયક છે એક્ઝેક્ટલી બંધ બેસી ગયો છે હવે શું થશે અહીંયા આ બે વચ્ચે એટલે પ્રક્રિયક અને ઉત્સેચક વચ્ચે વચ્ચે અમુક વિશિષ્ટ પ્રકારના બંધ બનેલા હોય યાદ રાખજો દીકરાઓ આ બંધ છે એ સહસંયોજક બંધ કે પ્રબળ આયોનિક બંધથી જોડાયેલા ન હોય અહીંયા માત્ર વાન ડર વાલ બળ કે ડાયપોલ એટલે કે દ્વિધ્રુવીય બળ કે હાઇડ્રોજન બંધ હોય કેની વચ્ચે પ્રક્રિયક અને ઉત્સેચક વચ્ચે યાદ રાખજો સહસંયોજક બંધ નહીં હોય જો અહીંયા સહસંયોજક બંધ હોય તો ઉત્સેચક અને પ્રક્રિયાથી પરમેનન્ટલી જોડાઈ જશે નિપજ નહીં મળે એટલે ઉત્સેચક પ્રક્રિયક સાથે એક્ટિવ સાઇટ પ્રોવાઈડ કરે ઉત્સેચક છે પ્રક્રિયકના ઘટકકણોને સક્રિય સ્થાન પ્રોવાઈડ કરે એ સક્રિય સ્થાન ઉપર પ્રક્રિયકના ઘટકકણો છે એક્ઝેક્ટલી બંધ બેસતા પ્રેરિત ગોઠવાઈ જાય અને પછી અંતે આપણને નિપજ મળશે એ નિપજ આપણને પ્રક્રિયક છે એટલે ઉત્સેચક છે મૂળભૂત સ્વરૂપે પાછો આવી જશે એન્ઝાઇમ પાછો આવશે પ્લસ આપણને જે પ્રોડક્ટ મળશે પ્રોડક્ટ આવી મળશે જે આપણી થઈ ગઈ નિપજ આ એક રાસાયણિક પ્રક્રિયાની ક્રિયાવિધિ થઈ જે આપણે ભૂતકાળમાં ઓલરેડી જોઈ ગયા છીએ ચેપ્ટર નંબર 5 સરફેસ કેમિસ્ટ્રીમાં આપણે જોઈ ગયા છીએ આ જૈવ રાસાયણિક પ્રક્રિયા છે જે આપણા શરીર માટે લાભદાયી છે એવું આપણે વિચારી લઈએ કે પ્રત્યેક ઉત્સેચક કોઈ એક વિશિષ્ટ પ્રક્રિયા માટે બનેલો હોય અને હંમેશા કોઈ એક ઉત્સેચક વિશિષ્ટ જ હોય જે ઉત્સેચક કોઈ એક પ્રક્રિયા માટે વપરાતો હોય તો એ જ ઉત્સેચક બીજી પ્રક્રિયા માટે નહીં વપરાય કારણ શું તો કે ઉત્સેચકની સરફેસ ઉપર સપાટી ઉપર કોઈ એક સક્રિય સ્થાન હોય અને એ સક્રિય સ્થાનને અનુવર્તી કોઈ એક પ્રક્રિયકનો આકાર હોય આ પ્રક્રિયકના આકારને બંધ બેસતું જ જો આ સક્રિય સ્થાન હોય તો જ આ પ્રક્રિયક ઉત્સેચક સાથે આંતરક્રિયા કરી અને હાઇડ્રોજન બંધ વાંડરવાલ બળ કે ડાયપોલ ડાયપોલ ફોર્સ દ્વારા આંતરક્રિયા દ્વારા જોડાઈ ઉત્સેચકીય પ્રક્રિયાથી સંકુલ બનાવે જે અસ્થાયી હોય ટેમ્પરરી પછી તે વિઘટન પામી નિપજ આપે અને ઉત્સેચક મૂળભૂત અવસ્થામાં પાછો ફરે આ એક થતી જૈવ રાસાયણિક ક્રિયા છે જે આપણા શરીર માટે ફાયદાકારક છે પણ યોગ્ય માત્રામાં હવે જુઓ માની લ્યો કે આપણા બોડીમાં આ પ્રક્રિયાથી કેમ કે ઉત્સેચક શું કરે ઉત્સેચકને એકચ્યુઅલી બે કાર્ય છે સાંભળજો ઉત્સેચકના બે કાર્ય છે આ ખાસ ધ્યાનમાં લેવા જેવી બાબત ઉત્સેચક
ના કાર્ય પ્રક્રિયાનો વેગ વધારે એમાં નાની પણ બે કાર્ય એક તે પ્રક્રિયાર્થીને સક્રિય સ્થાન પૂરું પાડે અને બીજું પ્રક્રિયા કરવા માટે જરૂરી ક્રિયાશીલ સમૂહો પણ પૂરા પાડે એટલે પોતે એવા ક્રિયાશીલ સમૂહો એમને પૂરા પાડશે કે જે પ્રક્રિયાનો વેગ વધારે ઝડપથી પ્રક્રિયા થઈ શકે હવે ક્યારેક કેવું થાય કે માનો કે પ્રક્રિયાર્થીનું પ્રમાણ વધી જાય પ્રક્રિયાર્થીનું પ્રમાણ વધી જાય અને એને કારણે એ પ્રક્રિયાર્થી એન્ઝાઇમ સાથે વારે ઘડીએ જોડાઈ સક્રિય સ્થાન ઉપર જોડાઈને એટલી બધી જીવરાસાયણિક પ્રક્રિયા કરે એટલી બધી માત્રામાં તે પ્રોડક્ટ ડેવલપ કરે મતલબ એટલી બધી માત્રામાં જીવરાસાયણિક ક્રિયા થાય કે એનું વધારે પ્રમાણ આપણા શરીરમાં આડઅસર ઉત્પન્ન કરે અને એની આડઅસરને કારણે આપણું શરીર તેનો પ્રતિકાર કરે અને જે આપણે બીમારી સ્વરૂપે દેખાય આવે એટલે આપણે ડોક્ટર પાસે જઈએ તો ડોક્ટરને આપણે એમના સિમ્પટમ્સ કહીએ કે ભાઈ મને આવી બીમારી છે એટલે ડોક્ટર છે એ લોજિકલી વિચારે કે ભાઈ આવી બીમારી થવાનું કારણ કોઈ આવી જૈવરાસાયણિક ક્રિયામાં થતી ખલેલ છે તો ડોક્ટર શું કરે એક એવી ઔષધ આપશે કે એ ઔષધ આ જૈવરાસાયણિક ક્રિયાને અવરોધે સાંભળજો એ ઔષધ આ જૈવરાસાયણિક ક્રિયાને અવરોધે તો કઈ રીતે અવરોધે તો તમારે તો શું કરવાનું કે ભાઈ આ જૈવરાસાયણિક ક્રિયાને કંટ્રોલમાં કરો જાજી ન થવા દેતા એટલે અત્યારે ટેમ્પરરી કંટ્રોલમાં રાખો એટલે જોજો ડોક્ટર શું કરશે અમુક અમુક સમયાંતરે ઔષધના ડોઝ આપશે અને એનો પણ એક ટાઈમ લિમિટેશન હોય જેને આપણે કોર્સ કહીએ કે આટલો કોર્સ પૂરો કરવાનો પરમેનન્ટલી એ કોર્સ નહીં કરવાનો નકર તમારા શરીરમાં જૈવરાસાયણિક ક્રિયા સાવ બંધ થશે અને ઉલટાના આપણે વધુ બીમાર પડશું આડઅસર થાય જ્યાં સુધી આ પ્રક્રિયા કંટ્રોલમાં ના આવે ને ત્યાં સુધી જે દવા લેવાની હોય પછી આ રિએક્શન કંટ્રોલમાં આવી ગઈ તો દવા બંધ કરી દેવાની જેને આપણે કોર્સના શબ્દમાં આપણે રજૂઆત કરી કે ભાઈ આટલા ટાઈમનો કોર્સ આપ્યો છે તો એ દવા શરીરમાં જઈને એવું તે શું કાર્ય કરશે કે આ જૈવરાસાયણિક ક્રિયા કંટ્રોલમાં આવશે તો કે દવા કાંઈ નહીં કરે એ શું કરશે આ ક્રિયા થતી રોકશે પણ કઈ ઉત્સેચક માણસ થોડી છે કે એને સમજાવશો કે ભાઈ તમે આ ક્રિયા ન કરો શરીરને નુકસાન પહોંચાડે છે શરીર પીડાય છે તમે એનું મોઢું તો જોવો માણસનું એવું કંઈ આને ભાન નથી પડતી એને તો પ્રક્રિયા આવ્યો એટલે સક્રિય સ્થાન પ્રોવાઈડ કરશે પ્રક્રિયા થવા દેશે કેમ કે ઉત્સેચક તો આ પ્રક્રિયા થવા માટે તો આ સક્રિય સ્થાન ધરાવે છે તો શું થશે તો હવે એક મુદ્દો આપણે જોઈએ ઉત્સેચક અને ઔષધ વચ્ચેની આંતરક્રિયા ઉત્સેચક અને ઔષધ વચ્ચેની આંતરક્રિયા જેમાં ઔષધ શું કરશે તો કે ઔષધ એ ઉત્સેચકનો જે આ સક્રિય સ્થાન હોય ને એ સક્રિય સ્થાન ઉપર ઔષધ છે એ બેસી જશે એટલે ઔષધ ઉત્સેચકીય પ્રક્રિયાને અવરોધે છે અને ઉત્સેચકીય પ્રક્રિયામાં ખલેલ પહોંચાડે મતલબ પ્રક્રિયાને કંટ્રોલમાં કરશે સાંભળજો ઔષધ એ પ્રક્રિયાર્થી ને બદલે ઉત્સેચકના સક્રિય સ્થાન પર પ્રેરિત બંધ બેસે છે જેથી તે પ્રક્રિયાર્થી સક્રિય સ્થાન પર સ્થાપિત થઈ શકે નહીં તો સક્રિય સ્થાન ઉપર સ્થાપિત ન થઈ શકે આથી ઉત્સેચકીય ક્રિયા અવરોધાય ઉત્સેચકીય ક્રિયા શું થાય અવરોધાય છે એટલે જૈવ રાસાયણિક ક્રિયા કંટ્રોલમાં આવી જશે કેમ કે ઉત્સેચક છે આ પ્રક્રિયક આ જે આ સક્રિય સ્થાન હોય એ સક્રિય સ્થાન ઉપર ઔષધ બેસી જાય એટલે સક્રિય સ્થાન બ્લોક થઈ ગયું પેક થઈ ગયું એટલે હવે પ્રક્રિયક બેસી નહીં શકે એનું એક્ઝામ્પલ આપણે આકૃતિ દ્વારા સમજીએ પણ આવા ઔષધો કે જે ઉત્સેચકીય ક્રિયાને અવરોધે છે તેને કહેવામાં આવે છે એન્ઝાઇમેટિક ઇનહિબિટર્સ ઉત્સેચકીય નિરોધકો અથવા ઉત્સેચકીય અવરોધકો આવા ઔષધોને ઉત્સેચકીય
अवरोधको अथवा तो निरोधको कहे छे, अवरोधको अथवा तो निरोधको जेने कहेवाय एंजाइमेटिक इनहिबिटर्स। आ एंजाइमेटिक इनहिबिटर्स स्पर्धात्मक अवरोधको तरीके वर्ते। केवी रीते थाशे आपणे जोईए। चलो अहींया आपणे एक्जाम्पल लईए। स्पर्धात्मक अवरोधको, कॉम्पिटिटिव इनहिबिटर्स। स्पर्धात्मक अवरोधको एटले कॉम्पिटिटिव इनहिबिटर्स। ई शुं करशे वे जुओ, मानी लियो के मारी पासे आ एक एंजाइम छे, सांभळजो खास, आ आपणी पासे एंजाइम छे ई, अने आ छे तेमनुं सक्रिय स्थान। हवे आपणो प्रक्रियक, आ छे आपणो प्रक्रियक के जे प्रक्रियामां भाग लेवानो छे, જે એક્ટિવ છે, જે નિપજ આપશે, માનો કે આવું એક એન્ઝાઇમ આવી રહ્યું છે, અને આપણો પ્રક્રિયક છે સબસ્ટ્રેટ, પ્રક્રિયાર્થી અથવા સબસ્ટ્રેટ, જે પ્રક્રિયામાં આના ઉપર બંધ બેસતો આવશે, પ્રક્રિયામાં ભાગ લેશે, નિપજ આપશે, જૈવરાસાયણિક ક્રિયા કરશે, પણ આપણે જૈવરાસાયણિક ક્રિયા થવા દેવી નથી, ને કંટ્રોલમાં કરવી છે, કેમ કે એના કારણે આ અસર થાય છે। તો ઔષધ છે ને, ઔષધ, એ ઔષધના અણુનો શેપ પણ એ પ્રક્રિયાર્થી જેવો જ હોય। એટલે માનો કે જો ઔષધની વાત કરીએ ને, તો ઔષધનો શેપ પણ કેવો હોય, પ્રક્રિયાર્થી જેવો હોય। અને આ શું કરશે ઔષધ, તો કે ઔષધ ઉત્સેચકના સક્રિય સ્થાન પર પ્રક્રિયાર્થીની પહેલા ગોઠવાઈ જશે। પ્રક્રિયાર્થી ની પહેલા સ્થાપિત થશે, એનો મતલબ એમ કે પ્રક્રિયાર્થી ને ઔષધ બેના આકાર સરખા, સંગીત ખુરચી જેવું છે, ખુરચી એક પણ બેસવા વાળા બે, તો એમની વચ્ચે હરીફાઈ થાય, અને જે ઝડપથી બેસી જાય એને સ્થાન મળે, બીજો રખડી પડે, આઉટ થઈ જાય। મુદ્દો એવો છે કંઈક, આ સક્રિય સ્થાન છે, એક્ટિવ સાઇટ, આ સક્રિય સ્થાન ઉપર પ્રક્રિયાર્થી બેસે તો જૈવ રાસાયણિક ક્રિયા થશે, જ્યારે આ ઔષધ છે ને, ઔષધનો આકાર પ્રક્રિયાર્થી જેવો છે, પણ એ ઔષધ આ પ્રક્રિયા આપશે નહીં, જૈવ રાસાયણિક ક્રિયા આપશે નહીં, એનું કામ તો માત્ર પ્રક્રિયાને અવરોધવાનું છે, મતલબ એને એવો એક્ટિવ ન બનાવ્યો હોય જેટલો પ્રક્રિયાર્થી હોય, એ તો ખાલી આ સ્થાનને રોકશે, બસ હું પ્રક્રિયા નહીં કરું, હું ત્યાં બેઠો છું, એટલે ઓલો બેસીને પ્રક્રિયા નહીં કરી શકે, અને આ ઉત્સેચક છે થઈ જશે, એટલે જૈવ રાસાયણિક ક્રિયા અવરોધાઈ જશે। સમજાઈ ગયું? એટલે ઔષધ શું કરશે, ઉત્સેચકના સક્રિય સ્થાન ઉપર પ્રક્રિયાર્થીની પહેલા સ્થાપિત થશે, તો પહેલા સ્થાપિત થાય મતલબ ઉત્સેચક, સોરી, પ્રક્રિયાર્થી અને ઔષધ વચ્ચે હરીફાઈ થાય, અને હરીફાઈમાં ઔષધ ત્યાં બેસી અને પ્રક્રિયાર્થીના સ્થાનને બ્લોક કરે, એટલે પ્રક્રિયાર્થી ત્યાં એક્ટિવ સાઇટ ઉપર સ્થગિત ન થઈ શકે, એટલે જૈવ રાસાયણિક ક્રિયા અવરોધાય। આથી આવા ઔષધોને કોમ્પિટિટિવ ઇનહિબિટર્સ કહેવાય, સ્પર્ધાત્મક અવરોધો, રેસ લગાડે, સ્પર્ધાથી ગોઠવાય છે, જે પ્રક્રિયાર્થી સાથે સ્પર્ધા કરી, બરાબર કે નહીં, સ્પર્ધા કરી અને પ્રક્રિયાર્થીની ક્રિયાવિધિ, પ્રક્રિયાર્થી ને ઉત્સેચક પર સ્થાપિત થવા દેતો નથી। આથી આવા ઔષધોને સ્પર્ધાત્મક અવરોધકો, કોમ્પિટિટિવ ઇનહિબિટર્સ તરીકે ઓળખવામાં આવે છે। આથી આવા ઔષધોને સ્પર્ધાત્મક અવરોધકો અથવા તો સ્પર્ધાત્મક નિરોધકો કહે છે। ચલો રેડી, તો આ રીતે છે એ ઔષધ પ્રક્રિયાર્થી સાથે પ્રક્રિયામાં ભાગ, સોરી, એન્ઝાઇમ સાથે સક્રિય સ્થાન ઉપર જોડાશે અને પ્રક્રિયાર્થીને રખડતો કરી મૂકશે, એટલે પ્રક્રિયા નહીં થાય। પણ ક્યારેક એવું બને કે ઔષધ છે, એ ઔષધનો શેપ એન્ઝાઇમના સક્રિય સ્થાનને મિસમેચ થતો હોય, અથવા તો પ્રક્રિયાર્થી અને ઔષધ વચ્ચેની હરીફાઈમાં ક્યારેય ઔષધ જીતી જ ન શકતો હોય, આવું પણ બની શકે। એટલે કે ઉત્સેચકના સક્રિય સ્થાન ઉપર માની લો કે ઔષધ બેસી જ નથી શકતો, તો એ જૈવ રાસાયણિક ક્રિયા અવરોધાશે જ નહીં, અને જો જૈવ રાસાયણિક ક્રિયા અવરોધાશે નહીં, તો એને કારણે થતા રોગોને કંટ્રોલમાં નહીં કરી શકાય। તો હવે શું કરવું? તો
એનો મતલબ એમ કે જો ઔષધ સક્રિય સ્થાન ઉપર બેસી ન શકે તો બરાબર આ મુદ્દો જો ઔષધ સક્રિય સ્થાન ઉપર બેસી ન શકે તો એટલે મુદ્દો બીજો જો ઔષધ ઉત્સેચકના સક્રિય સ્થાન પર બેસી ન શકે તો આ મોટો પ્રશ્ન તો હવે શું કરશે તો કે ઔષધ એવું વિચારશે કે જો પ્રક્રિયાથી સાથે ચર્ચા કરે કે આ એન્ઝાઇમનું સ્થાન જો તું મને નહીં બેસવા દે તો હું તને તો નહીં જ બેસવા દઉં આ સ્થાન મારું નહીં તો તારું નહીં બરાબર એનો મતલબ કે એમની અંદર એક અલગ જ પ્રકારના અણુની રચના કરવામાં આવે અલગ જ પ્રકારના ઔષધની રચના કરવામાં આવે અને શું થાય માની લ્યો કે મારી પાસે ઉત્સેચક છે એનો શેપ આવો છે અને અહીંયા એક સ્થાન છે આ ઉત્સેચક છે એન્ઝાઇમ ઈ આ છે એક્ટિવ સાઇટ એક્ટિવ સાઇટ હવે સાંભળજો દીકરો આ જે સ્થાન છે ને આ સ્થાન આને કહેવામાં આવે છે એલોસ્ટેરિક સાઇટ સાંભળજો એલોસ્ટેરિક સાઇટ એલોસ્ટેરિક સ્થાન આ એલોસ્ટેરિક સ્થાનનું મહત્વ શું છે એ સમજાવું મારી પાસે પ્રક્રિયકનો ઘટક કણ આવો છે જે ઔષધના ઘટક કણને અહીંયા બેસવાનો વારો જ નથી આવવા દેતો તો હવે શું કરશે આપણે કોઈ એવો ઔષધ બનાવીએ જે અહીંયા સ્થગિત થઈ જાય એલોસ્ટેરિક સાઇટ ઉપર આ પ્રક્રિયાર્થી હતો સબસ્ટ્રેટ પ્રક્રિયાર્થી અને આ છે ઔષધ આ ઔષધ શું કરશે એલોસ્ટેરિક સાઇટ ઉપર બેસવાય બેસી જશે અને એલોસ્ટેરિક સાઇટ ઉપર ગોઠવાય ત્યારે આ એટલી પ્રબળતાથી અહીંયા ગોઠવાઈ જાય નીચેથી એટલી પ્રબળતાથી ગોઠવાઈ જાય કે અહીંયા કોવેલેન્ટ બોન્ડ બને સહસંયોજક બંધ બને અને સહસંયોજક બંધ બને ને ત્યારે ઉપરનો જે આ જે સ્થાન હોય ને એક્ટિવ સાઇટ એનો શેપ બગાડી નાખશે શેપ વિખી નાખશે અને કંઈક આવું થઈ જશે જુઓ આવું થઈ જશે આ એલોસ્ટેરિક સાઇટ ઉપર જ્યારે જ્યારે તેના સક્રિય સ્થાન આ જે એક્ટિવ સાઇટ છે માં વિચલન જોવા મળે મતલબ હવે પ્રક્રિયાર્થી અહીંયા બેસવા આવે તો પોતે આ ઉત્સેચક જ એને બેસવા નહીં દે કેમ કે ઉત્સેચકનું આ સક્રિય સ્થાન આના આકારને બંધ જ બેસતું નથી એટલે ઔષધે જેને કહેવાય ને કે દગો કર્યો પાછલા બાયણેથી આ જગ્યા બ્લોક કરી અને આનું સક્રિય સ્થાનનો આકાર જ બદલી નાખ્યો એટલે પરમેનન્ટલી હવે આ પ્રક્રિયાથી બેસી જ નહીં શકે પણ મુદ્દો એ છે એનો એક વીક પોઈન્ટ એ છે કે અહીંયા જે આ જે છે મતલબ અહીંયા એલોસ્ટેરિક સાઇટ પર ઔષધ એ ઉત્સેચક સાથે સાંભળજો ખાસ ઉત્સેચક સાથે મજબૂત સહસંયોજક બંધ સાથે જોડાય જોડાઈને ઉત્સેચકને પરમેનન્ટ એટલે કાયમી નિષ્ક્રિય બનાવી નાખે કાયમી નિષ્ક્રિય બની જાય મતલબ જો આ એલોસ્ટેરિક સાઇટ ઉપર જો કોઈ ડ્રગ પ્રસ્થાપિત થાય ને તો એના એક્ટિવ સેટ ઉત્સેચકનો એક્ટિવ સાઇટ છે એ તો જતો રહેશો શેપ બદલી નાખશે પ્રક્રિયકનો ઘટક ગોઠવાઈ તો નહીં શકે પણ આ ઘટનામાં કેવું હતું કે અમુક સમય બાદ ઔષધનું વિઘટન થાય એટલે પોતે પાછા એક્ટિવ બનશે એન્ઝાઇમ અને પ્રક્રિયાથી બેસી શકે એટલે અમુક સમય પછી જૈવ રાસાયણિક ક્રિયા પુનઃ વ્યવસ્થિતપણે ચાલુ થઈ શકે કંટ્રોલમાં આવી ગયા પછી પણ આમાં કેવું છે કે એક વખત ઔષધ એલોસ્ટેરિક સાઇટ ઉપર જાય ને એટલા કાયમી પોતાનું સ્થાન ગુમાવી દે મતલબ કાયમી જે એનો એક્ટિવ સાઇટ હોય ને એ ગુમાવી દે આકાર અને અહીંયા પાછો સહસંયોજક બંધ બની ગયો હોય ઔષધ સાથે એટલે કે આ ઔષધનો એવો મગજ ગયો કે હાલા તે મને બેસવાનું દીધું હવે આજીવન આ એન્ઝાઇમને જ ડીએક્ટિવેટ કરી નાખું એટલે બોડીમાં એન્ઝાઇમ જ જાય તો પણ આપણું શરીર છે ને એનામાં એટલી બુદ્ધિ તો છે કે અત્યારે એન્ઝાઇમ છે એનું આ અત્યારે ડીએક્ટિવેટ થઈ ગયો છે તો હવે શું કરશે તો કે હવે બોડી નવા એન્ઝાઇમ્સ ડેવલપ કરશે
બોડી ને જ્યારે જરૂર જણાશે એન્ઝાઇમ્સ ની ત્યારે નવા એન્ઝાઇમ ડેવલપ કરશે ને પુનઃ નવા એન્ઝાઇમ ની રચના થશે, નવા ઉત્સેચકો ની રચના થશે, બોડી માં પ્રોટીન સિન્થેસિસ ઓટોમેટિકલી થઈ જશે. એટલે કોઈ ટેન્શન ન લેવું કે એકવાર એન્ઝાઇમ ગયા તો પિક્ચર પૂરું થઈ ગયું, આજીવન જૈવ રાસાયણિક ક્રિયા નહીં થાય. પણ ટૂંકમાં ઉત્સેચક સાથે ઔષધની આ રીતની આંતરક્રિયા હોય, કાં તો આ રીતે સ્પર્ધાત્મક અવરોધકો તરીકે ગોઠવાય અથવા તો એલોસ્ટેરિક સાઇટ ઉપર આ ખાસ એક્ટિવ સાઇટને જ બ્લોક કરી દેશે, એલોસ્ટેરિક સાઇટ સાથે પ્રબળ બંધ સાથે પ્રબળ બંધ દ્વારા જોડાઈને. રેડી, તો આ થઈ ગયું ઉત્સેચક અને અવરોધ, ઉત્સેચક અને ઔષધ વચ્ચે થતી આંતરક્રિયા. હવે આપણે જોવાનું છે પ્રોટીન ગ્રાહી પદાર્થો કે જે કોમ્યુનિકેશન કરે છે, જે પ્રત્યાયનની ક્રિયા કરે છે. શરીરમાં અમુક રાસાયણિક પ્રક્રિયાઓ એવી છે જે પ્રત્યાયનની ક્રિયાને કારણે થતી હોય, તો એ પ્રત્યાયન જો વધુ થઈ જશે તો જૈવ રાસાયણિક ક્રિયા વધી જશે અને એની આડઅસર થશે, તો એને કંટ્રોલમાં કરવા કઈ રીતે ઔષધ કાર્ય કરશે હવે એની ચર્ચા કરીએ. ચાલો દીકરાઓ હવે લાસ્ટ પોઈન્ટ જોઈ લઈએ, ઔષધ અને ગ્રાહી પદાર્થ વચ્ચે થતી આંતરક્રિયા. ઓલમોસ્ટ ગ્રાહી પદાર્થો શું હોય? તો કે મેં પહેલા જ કીધું પ્રોટીન છે એ ઉત્સેચક તરીકે અને ગ્રાહી પદાર્થ એટલે કે રિસેપ્ટર તરીકે વર્તે. શરીરમાં ઉર્મી વેગોના વહન માટે કે સંવેદનાઓના વહન માટે કે જૈવ રાસાયણિક ક્રિયાઓ થવા માટે શરીરમાં અમુક રાસાયણો ઉત્પન્ન થવા જોઈએ, એ રસાયણોની ઉત્પત્તિ માટે શરીરને એક સંદેશો આપવો પડે કે તમે આ જૈવ રાસાયણિક ક્રિયા માટે રસાયણો ઉત્પન્ન કરો. એ સંદેશો કે મેસેજ પહોંચાડવા માટેનું જે કાર્ય કરતા રસાયણો હોય ને આપણી શરીરમાં એને કહેવાય રાસાયણિક સંદેશાવાહક. બરાબર, રાસાયણિક સંદેશાવાહક એ કોષમાં પ્રાણીજ કોષની અંદર એ સંદેશાનું વહન કરવા માટે સંદેશાવાહકો વપરાય. હવે આ સંદેશાવાહકો કોષમાં સંદેશો કઈ રીતે પહોંચાડે? તો કોષમાં એ સંદેશો પહોંચાડવા માટે કોષની દિવાલ ઉપર એવા પ્રોટીન પદાર્થો હોય કે જે સંદેશાવાહકો સાથે જોડાય અને મેસેજ કન્વે કરે. તો એ જે પ્રોટીન પદાર્થો કે જે સંદેશાના વહન માટે મદદરૂપ થાય તે પ્રોટીન પદાર્થોને ગ્રાહી પદાર્થો એટલે કે રિસેપ્ટર કહેવાય. રિસેપ્ટર એટલે કે સંદેશાવાહકોને એક્સેપ્ટ કરી ત્યાં બેસાડે અને તેનો મેસેજ આગળ પહોંચાડે. મતલબ આવા સંદેશાવાહકો કોષની અંદર દાખલ થયા વગર જ સંદેશો પસાર કરી દેશે. તો ચાલો આ નજર નાખીએ. ગ્રાહી પદાર્થો શરીરના પ્રત્યાયનની ક્રિયા માટેના નિર્ણાયક પ્રોટીન છે. પ્રત્યાયન એટલે કોમ્યુનિકેશન, કોમ્યુનિકેશન એટલે કોઈ પણ રાસાયણિક ક્રિયા થવા માટે જરૂરી ઘટકોને ઉત્પન્ન કરવા માટેનું પ્રત્યાયન એટલે કે મેસેજ કન્વે કરે, કોમ્યુનિકેટ કરવા માટેના જરૂરી જે પ્રોટીન્સ હોય છે એ પ્રોટીન ગ્રાહી પદાર્થ હોય જે કોષરસ પટલના ખૂંપેલા હોય. મતલબ કે દાખલા તરીકે પ્રાણીજ કોષ છે, મેં કોષ એક્ઝેક્ટલી દોર્યો નથી, બાયોલોજીમાં કોષ તમે ભણતા હો, બાયોલોજીવાળા હોય એને બરાબર. તો હવે એ કોષની જે દિવાલ હોય એનો નાનકડો કાર્ડ છે, લ્યો તો કોષની દિવાલ મેં દર્શાવેલી છે. એ કોષની દિવાલમાં આવા પ્રોટીન ખૂંચેલા હોય છે અને એ પ્રોટીનનો જે ખુલ્લો ભાગ હોય, મતલબ એ બહારની બાજુએ હોય, જે કોષરસ પટલની જે બહારનો ભાગ અને અંદરનો ભાગ એમાં જે બહારનો ભાગ હોય એમાં એ ગ્રાહી સ્થાનનું એક્ટિવ સાઇટ, જેને આપણે કહેવાય ઉત્સેચકમાં એક્ટિવ સાઇટ્સ હતા, એવા એક્ટિવ સાઇટ્સ બહારની બાજુએ હોય. એક્ટિવ સાઇટનું કામ શું છે? તો કે આ ગ્રાહી પદાર્થનું આ એક્ટિવ સાઇટ રાસાયણિક સંદેશાવાહક સાથે જોડાશે. તો જુઓ, શરીરમાં કેટલાક રસાયણો દ્વારા, મતલબ સક્રિય સ્થાન કોષરસ પટલની બહારની બાજુએ વિસ્તારે ખુલે છે, એટલે આ બહારની બાજુએ સક્રિય સ્થાન ખુલે છે ગ્રાહી પદાર્થનું. હવે અહીંયાથી મેસેજ પાસ થશે. કેવી રીતે થશે આપણે આગળ જોશું. શરીરમાં કેટલાક રસાયણો દ્વારા બે ચેતા કેશિકાઓ, મતલબ ઉર્મી વેગોના વહન માટે જે ચેતાકોષ હોય ન્યુરોન્સ, એ બે ન્યુરોન્સ વચ્ચે જ્યારે ઉર્મી વેગોનું વહન કરવા માટે જરૂરી રાસાયણિક સંદેશાવાહકો હોય જેને કહેવાય એસિટોકોલાઇન. આ એસિટોકોલાઇન રાસાયણિક સંદેશાવાહકો એક ઉર્મી વેગથી બીજા ઉર્મી, સોરી, એક ચેતા કેશિકાથી બીજા ચેતા કેશિકા, બીજાથી ત્રીજા ચેતા કેશિકા ન્યુરોન્સ વચ્ચે ઉર્મી વેગોનું વહન માટે મેસેજ કન્વે કરે, પાસ કરે. આવા સંદેશાવાહકો એટલે કે ચેતા કેશિકાઓ અથવા ચેતા કેશિકાઓ અને સ્નાયુ વચ્ચે સંદેશાની આપલે થાય આવા રસાયણો કે જે સંદેશાની આપલે કરે તેને કહેવાય રાસાયણિક સંદેશાવાહકો, મેસેન્જર, કેમિકલ મેસેન્જર. ગ્રાહી પ્રોટીનના બંધન સ્થાનોએ પ્રસ્થાપિત થઈ પ્રત્યાયનનું કાર્ય કરે. મતલબ ગ્રાહી પ્રોટીનના આ બંધન સ્થાનોએ આવા રાસાયણિક સંદેશાવાહકો પ્રસ્થાપિત થઈ અને પ્રત્યાયનનું કાર્ય કરે. કઈ રીતે? હવે એ જોઈએ. દાખલા તરીકે મારી પાસે, હું અહીંયા આકૃતિ ડ્રો કરું છું, મારી પાસે
આ મેસેન્જર અહીંયા આકૃતિ જોઈ શકો છો, આ મેસેન્જર છે, આ ગ્રાહી પ્રોટીન છે, એ ગ્રાહી પ્રોટીનના આ સક્રિય સ્થાન ઉપર બેસી ગયો. તો બેસે ત્યારે કેવું થાય? તો જુઓ, આપણી પાસે આ છે પ્રોટીન, આ સક્રિય સ્થાન. ચાલો રેડી, આ કોષો, પ્રાણીજ કોષ, જેમાં અહીંયા સંદેશાવાહક પ્રસ્થાપિત થાય છે ત્યારે અહીંયા મેસેજ કન્વે થાય, મતલબ પ્રત્યાયનનું કાર્ય થાય. દાખલા તરીકે આ છે હિસ્ટેમાઇન, આ છે જઠરના કોષો. તો હિસ્ટેમાઇન જ્યારે જઠરના કોષો ઉપર બંધ બેસતો બેસે ને, ત્યારે આ જે ગ્રાહી પદાર્થનું જે બંધન સાઇટ, બંધન સ્થાન છે ને, એનો આકાર થોડોક બદલે, કેમ કે ત્યાં બેસી જાય એટલે કંઈક અલગ એટમોસ્ફિયર ડેવલપ થાય, પરિણામે અંદર મેસેજ કન્વે થશે. કયો મેસેજ? જે આ સંદેશાવાહક જે મેસેજ લાવ્યો છે એ મેસેજ અંદર જશે. સંદેશાવાહક હિસ્ટેમાઇન હોય તો હિસ્ટેમાઇન મેસેજ કન્વે કરે છે જઠરના કોષોને કે ભાઈ તમે હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ કરો. તો અહીંયા મેસેજ પ્રત્યાયન થશે એટલે કે કન્વે થશે, કોમ્યુનિકેશન થશે કે હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ કરો. તો જઠરની અંદરની બાજુ એટલે કે અંદરના જે કોષો છે અંદરની બાજુએથી હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ થશે. પછી જ્યારે આ સંદેશાવાહક નીકળી જશે, સંદેશાવાહક અહીંયાથી દૂર થઈ જશે, ત્યારે આ પ્રત્યાયનની ક્રિયા અટકી જશે. મતલબ જ્યારે જરૂરી જણાય ત્યારે આ સંદેશાવાહક અહીંયા બેસી સંદેશો છે એ કોમ્યુનિકેટ કરશે, પ્રત્યાયનનું કાર્ય કરશે અને આપણી જે કોઈ પણ રાસાયણિક ક્રિયાનું ઇન્ટેન્શન છે એ પૂર્ણ થશે. મતલબ અહીંયાથી હજી આગળ જઈએ તો આ પ્રત્યાયનની ક્રિયા પાછી બંધ થઈ જાય જ્યારે આ ગ્રાહી પદાર્થ છે એટલે ગ્રાહી સ્થાન છે અને અહીંયા સંદેશાવાહક આ સપાટી ઉપરથી પાછો દૂર થઈ ગયો. બરાબર, રાસાયણિક મેસેન્જર દૂર થઈ ગયો એટલે કોમ્યુનિકેશનની ક્રિયા કેવી થઈ ગઈ? બંધ થઈ ગઈ. તો આ એક પ્રોસિજર થઈ, આ જૈવ રાસાયણિક ક્રિયા માટે આ ગ્રાહી પદાર્થો રિસેપ્ટર, આ સંદેશાવાહક, સંદેશાવાહક અહીંયા સક્રિય સ્થાન ઉપર બેસશે રિસેપ્ટરના, ત્યારે જ પ્રત્યાયનનું કાર્ય થશે. હવે કેવું થાય? ક્યારેક આ સંદેશાવાહક એટલું બધું બોડીમાં વધી જાય, સાંભળજો, ક્યારેક શરીરમાં સંદેશાવાહકનું પ્રમાણ એટલું બધું વધી જાય કે આ જૈવ રાસાયણિક ક્રિયા અથવા આ પ્રત્યાયનની ક્રિયા એટલી બધી વધી જાય કે જે આપણા શરીરમાં આડસરૂપી કરે. દાખલા તરીકે જો હિસ્ટેમાઇનનું પ્રમાણ વધી જાય શરીરમાં, તો હિસ્ટેમાઇન વારે ઘડીએ રિસેપ્ટર ઉપર બેસી અને વારે ઘડીએ મેસેજ કોમ્યુનિકેટ કરશે, કેમ કે હિસ્ટેમાઇનનું પ્રમાણ વધી ગયું. વારે ઘડીએ મેસેજ કન્વે કરશે ગ્રાહી પદાર્થો થ્રુ. આ સંદેશાવાહક તો કોષની અંદર જાતોય નથી, અંદર ગર્યા વગર, અંદર જયા વગર સરળતાથી મેસેજને કન્વે કરશે. મતલબ આ ગ્રાહી પદાર્થ કોષની અંદર ઘૂસી જતો નથી અને મેસેજ તોય કન્વે કરે કે હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ કરો. હવે જો બોડીમાં જ આવા સંદેશાવાહક, રાસાયણિક સંદેશાવાહક, જેને આપણે હિસ્ટેમાઇનનું ઉદાહરણ લીધું હતું, જો હિસ્ટેમાઇન વધી જાય તો વધુ ને વધુ હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ કરવાનો સંદેશો જશે એટલે બોડીમાં હાઇડ્રોક્લોરિક એસિડનું પ્રમાણ વધી જશે એટલે એસિડિટી થશે. તો તમારે શું કરવાનું છે? તો તમારે આ પ્રત્યાયનની ક્રિયાને અવરોધવાની છે. તો એના માટે ઔષધની જરૂર છે. તો હવે ખાસ જે ઔષધ પ્રત્યાયન ની ક્રિયાને અવરોધે અને પ્રક્રિયાને મંદ બનાવે, એટલે પ્રક્રિયાની, પ્રત્યાયનની ક્રિયા અવરોધે અને પ્રત્યાયનની ક્રિયાને ધીમી પાડે. કેમ કે ક્યારેક એવું બની ગયું હોય ને કે શરીરમાં વધારે આવી કેમિકલી જે મેસેન્જર હોય, સંદેશાવાહક હોય, એનું પ્રમાણ વધી જાય અને એને કારણે વધારે પ્રત્યાયન કોમ્યુનિકેશનને કારણે શરીરમાં એટલો બધો રસાયણ ઉત્પન્ન થયો હોય કે જે આપણને નડે. મેં કીધું કે એસિડિટી થઈ જાય જો એસિડનું પ્રમાણ વધી જાય તો. તમારે શું કરવું પડે? તો કે આ પ્રત્યાયનને રોકવો પડે એટલે હિસ્ટેમાઇનને કંટ્રોલમાં કરવું પડે. અહીંયા ગ્રાહી પદાર્થોને કેવું પડે? ભાઈ તમે ઉત્પન્ન ના કરતા. એના માટે શું કરવું જોઈએ? તો ઔષધ, જે ઔષધ પ્રત્યાયનની ક્રિયાને અવરોધે અને પ્રત્યાયનની ક્રિયાને ધીમી પાડે તેને એન્ટાગોનિસ્ટ કહેવાય. શું કહેવાય? એન્ટાગોનિસ્ટ. એને શું કહેવાય? એન્ટાગોનિસ્ટ. સાંભળજો, એન્ટાગોનિસ્ટ. તો એન્ટાગોનિસ્ટ શું કરે? તો કે એન્ટાગોનિસ્ટ એટલે કે એવો ઔષધ જે કે પ્રક્રિયાને એટલે કે પ્રત્યાયનની ક્રિયાને અવરોધે એનો આકાર
ओला स्पर्धात्मक अवरोधकोनी जेम संदेशावाहक जेवो ज होय पण ते कोई मेसेज कन्वे ना करे। फॉर एक्जाम्पल मारी पासे एक प्रोटीन ग्राही पदार्थ छे, चलो आ कोष दोरी दीधो। मारी पासे एक छे संदेशावाहक, संदेशावाहक ने बीजो छे औषध। तो हवे शुं करशे आ औषध संदेशावाहक नी पहला आ औषध ग्राही स्थान उपर स्थगित थई जाशे। औषध छे ए ग्राही स्थान उपर बेसी जासे, ज्यारे मेसेंजर छे तो मुक्त स्वरूप अस्त व्यस्त गति करशे, मतलब हिस्टेमाइन तो रखड़ी पड़शे ज्यारे ग्राही स्थान पेक थई गयुं छे, पण आ औषध रिसेप्टर थ्रू कोई मेसेज नहीं करे। रिसेप्टर पूछशे हे भाई ग्राही पदार्थ, रिसेप्टर ने मामा बनावी लीए, जेने मैं रिसेप्टर ने उल्लू बनावीए। रिसेप्टर ने એવું જ લાગશે કે અહીંયા હિસ્ટેમાઇન જ છે, કેમ કે રિસેપ્ટરનો જે બંધ બેસતો જે ગ્રાહી સ્થાન છે એ સંદેશાવાહકને બંધ બેસતો છે, પણ આપણે એવો જ ઔષધ બનાવીએ અને એ ઔષધ એના ઉપર બેસે એટલે રિસેપ્ટરને એવું જ થાય છે કે સંદેશાવાહક બેઠો છે, પણ ત્યાં છે ખરેખર ડ્રગ જે કોઈ પણ મેસેજ કન્વે નહીં કરે, એટલે રિસેપ્ટર એ મેસેજ આગળ કન્વે જ નહીં કરે, કેમ કે ડ્રગ કોઈ મેસેજ નહીં આપે। આથી જઠરના કોષોને એવો મેસેજ જ નહીં મળે કે હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ કરો, એટલે હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ કંટ્રોલમાં આવશે, એટલે કે જો વધારે પ્રમાણમાં હાઇડ્રોક્લોરિક એસિડ બની ગયું હોય તો ધીમે 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 એનું પ્રમાણ કંટ્રોલમાં આવી જશે, એટલે યોગ્ય સમયાંતર સુધી આની દવા લેવામાં આવે। આ દવા કે જે હિસ્ટેમાઇનની અસરને નાબૂદ કરે છે, આ ઔષધ કે જે હિસ્ટેમાઇનની અસરને નાબૂદ કરે છે અને હિસ્ટેમાઇનના ગ્રાહી સ્થાન ઉપર આ ઔષધ બેસી અને હિસ્ટેમાઇનની અસરને નાબૂદ કરે તેવી ઔષધને એન્ટી હિસ્ટેમાઇન કહે, જે આપણે નેક્સ્ટ ટોપિકમાં જોશું, બરાબર। આ રીતે તમે જૈવ રાસાયણિક ક્રિયાઓમાં થતી પ્રત્યાયનની ક્રિયાને અવરોધો તો તે ઔષધને કહેવાય એન્ટાગોનિસ્ટ, કે એ પ્રત્યાયનની ક્રિયા વધી ગઈ હોય જેને કારણે નુકસાન થાય। પણ ક્યારેક એવું પણ બને દીકરાઓ કે પ્રત્યાયનની ક્રિયા મંદ પડી ગઈ હોય, દાખલા તરીકે બોડીમાં ડાયાબિટીસના દર્દીઓ હોય, એના શરીરમાં ગ્લુકોઝનું પાચન ન થાય, ગ્લુકોઝનું દહન ના થાય બોડીમાં, એટલે શરીરમાં શુગર વધે, શુગર વધે એટલે રોગપ્રતિકારક શક્તિ ઘટે, બરાબર, એટલે બ્લડ અને યુરિનમાં પણ શુગર વધી જાય, જેને આપણે ડાયાબિટીસના દર્દીઓ કહીએ, કેમ કે એ શુગરનું કંટ્રોલ જે છે બોડીમાં ગ્લુકોઝનું પાચન છે એ ઇન્સ્યુલિનની પ્રેઝન્સમાં થાય, પણ જો શરીરમાં યકૃતના કોષોમાં માનો કે ઇન્સ્યુલિન ડેવલપ નથી થતું, મતલબ એમાં ખામી સર્જાણી, તો ઇન્સ્યુલિનની ગેરહાજરીમાં, ઇન્સ્યુલિન એક પ્રકારના રિસેપ્ટર જ છે, સોરી આઈ એમ સોરી નોટ રિસેપ્ટર પણ એક પ્રકારના મેસેન્જર તરીકે વર્તશે, જેને કહીએ ને કે ગ્લુકોઝના પાચનમાં મદદરૂપ થશે, પણ બોડીમાં ઇન્સ્યુલિન જ નહીં આવે, મતલબ કે સંદેશાવાહકોનું પ્રમાણ જ ઘટી ગયું, તો પ્રત્યાયનની ક્રિયા મંદ પડશે, પ્રત્યાયનની ક્રિયા ધીમી પડશે, તો એ જૈવરાસાયણિક ક્રિયા અવરોધ થશે ને જેને કારણે પણ શરીરમાં નુકસાન થાય, મતલબ અમુક એવી પ્રત્યાયનની ક્રિયા છે જે આપણે જોઈ ગયા કે જે ખૂબ વધારે પ્રત્યાયન થઈ ગયું તો એને કંટ્રોલમાં કરવા માટે એન્ટાગોનિસ્ટ ડ્રગ યુઝ કરવી પડી, પણ જ્યારે અમુક એવી પ્રત્યાયનની ક્રિયા હોય જે કુદરતી રીતે જ મંદ પડી ગઈ છે, તો હવે એ પ્રત્યાયનની ક્રિયાનો વેગ વધારવા માટે, પ્રત્યાયનને વધારવા માટે બહારથી એવો ઔષધ ઉમેરવામાં આવે કે જે સંદેશાવાહકની જગ્યાએ તે ઔષધ બેસી અને પ્રત્યાયનની ક્રિયાને આગળ વધારે, રેડી, એટલે એવા ઔષધને કહેવાય એગોનિસ્ટ, મતલબ જે ઔષધ મંદ અથવા તો ધીમી પડી ગયેલી પ્રત્યાયન ની ક્રિયા ને ઝડપી બનાવવા કુદરતી સંદેશાવાહક ની જેમ વર્તી, મતલબ જે ઔષધ એવી પ્રત્યાયનની ક્રિયા શરીરમાં કે જે જરૂરી છે પણ ધીમી પડી ગઈ છે, તો તેને ઝડપી બનાવવા કુદરતી સંદેશાવાહકની જેમ વર્તી અને પ્રત્યાયનનો વેગ વધારે, તો તેવી ઔષધને
એગોનિસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. એગોનિસ્ટ કહે છે, સમજાઈ ગયું? એગોનિસ્ટ અને એન્ટાગોનિસ્ટનો મતલબ, એન્ટાગોનિસ્ટ પ્રત્યાયનની ક્રિયાને કંટ્રોલમાં કરવા માટે વપરાતી ઔષધ છે, જ્યારે એગોનિસ્ટ પ્રત્યાયનની ક્રિયાનો વેગ વધારવા માટે વપરાતી ઔષધ છે. મતલબ ક્યારેક કેવું થાય કે પોતે જ, માનો કે કોઈ એક ઔષધ છે, એ ઔષધ પોતે ગ્રાહી સ્થાન ઉપર બેસી જાય અને ઔષધ પોતે ગ્રાહી સ્થાન ઉપર બેસે, ઔષધ, કારણ કે નેચરલ મેસેન્જર જ અવેલેબલ નથી, તો શરીરમાં તે પ્રત્યાયનની ક્રિયા મંદ પડવાને કારણે જીવરાસાયણિક પ્રક્રિયાઓ અવરોધાય છે. પણ તમારે જીવરાસાયણિક પ્રક્રિયા કરવી છે બોડીમાં, નકર બોડીમાં ખલેલ પહોંચશે, બીમારી આવશે. એટલે તમારે એવી ઔષધ લેવામાં આવે છે કે જે કુદરતી સંદેશાવાહકની જેમ વર્તી અને ગ્રાહી સ્થાન ઉપર બેસે અને ગ્રાહી સ્થાનને એવું ફીલ કરાવડાવે કે પોતે મેસેન્જર જ છે અને બોડીમાં જીવરાસાયણિક ક્રિયા થવા માટેના મેસેજને કન્વે કરશે, પ્રત્યયનું કાર્ય કરશે. તો આવા ઔષધ કે જે મંદ પડી ગયેલી પ્રત્યયનની ક્રિયા, જીવરાસાયણિક ક્રિયાઓ ધીમી પડી ગઈ હોય અને એનો વેગ વધારવા માટે શરીરમાં અમુક મેસેજ કન્વે ન થતા હોય, કોમ્યુનિકેશન ન થતું હોય, સંદેશાનું વહન ન થતું હોય પ્રક્રિયા થવા માટે, અથવા તો અમુક એવા રસાયણોને ઉત્પન્ન ન થતા હોય કે જેના કારણે શરીરમાં પ્રક્રિયા નથી થતી, એવા રસાયણો ઉત્પન્ન કરવા માટે ઔષધ પોતે એક કુદરતી મેસેન્જર તરીકે વર્તી અને પ્રત્યાયનનો વેગ વધારે, જેથી પ્રક્રિયાનો વેગ વધે અને શરીર કંટ્રોલમાં આવે, જીવરાસાયણિક ક્રિયાઓ કંટ્રોલમાં આવે, તો એવી ઔષધોને એગોનિસ્ટ તરીકે ઓળખવામાં આવે. તો દીકરાઓ, અત્યારે આપણે જોઈ ગયા ઔષધ અને ઉત્સેચકો વચ્ચે થતી આંતરક્રિયાના મુદ્દા, જેની અંદર આપણે એલોસ્ટેરિક સાઇટ, કેટ એન્ઝાઇમેટિક ઇન્હિબિટર્સ, કોમ્પિટિટિવ ઇન્હિબિટર્સની વાત કરી ગયા, અને ત્યારબાદ જોઈ ગયા ગ્રાહી પદાર્થ અને ગ્રાહી પદાર્થ અને ઔષધ વચ્ચેની આંતરક્રિયા, જેની અંદર આ બે મુદ્દાઓ ખાસ જોવાના, એક એગોનિસ્ટ અને એક એન્ટાગોનિસ્ટ. રેડી, નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઔષધોના પ્રકાર, એટલે કે એન્ટી હિસ્ટેમાઇન છે કે એનાલ્જેસિક છે, એટલે કે જે ન્યુરોલોજિકલી એક્ટિવ ડ્રગ્સ છે, એના વિશેની આપણે જુદા જુદા પ્રકારોની ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરશું. રેડી, તો ચાલો દીકરાઓ, આજનું લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ. નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળશું, ત્યાં સુધી રજા લઈશ. ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.